આપ નિહાળી રહ્યા છો સમાચારોમાં સદાય અગ્રેસર. હેલો સૌરાષ્ટ્ર, કબીલ્સ નેટવર્ક, રાજકોટ. ઉનાના મોટા સમઢિયાળા ગામે મૃત ગાયનું ચામડું ઉતારી રહેલા દલિત પરિવાર પર કહેવાતા ગૌરક્ષકો તૂટી પડ્યા હતા, જેની તપાસ પૂર્વ મુખ્યમંત્રીશ્રીએ સીઆઈડીને સોંપી હતી. તપાસ દરમિયાન ગાયના એફએસએલ રિપોર્ટ ચોંકાવનારા આવ્યા છે, જેમાં ગાયને સિંહે ફાડી ખાધી હતી. એટલું જ નહીં, પરંતુ ગાયના ચામડા પર સિંહના વાળા મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં દલિત મારની અગાઉ કોઈ ષડયંત્ર રચાયું હોય તેવું લાગતું નથી. તપાસમાં નીતિન કોઠારી નામના વ્યક્તિની ભૂમિકા મુખ્ય હોવાનું બહાર આવ્યું છે. ઉના દલિત અત્યાચાર મામલે આખરે સીએડીએ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે. આખો જો સમગ્રતયા વાત કરીએ તો જે વ્યક્તિની એ દિવસે ત્રણ ઢોર મરી ગયેલાની વાત નીકળે છે. એક મોતીશરની ગાય હતી, એક દલડી ગામનો બળદ હતો, અને આ જે ગામ હતી બેડિયા ગામની. હવે જે વ્યક્તિની ગાય ગુમ થઈ હતી એની તપાસમાં એવું નીકળ્યું છે કે 10 તારીખની રાતના સિંહણ દ્વારા એના બચ્ચાઓ સાથે એ ગામમાં આવીને એનું મારણ કરવામાં આવ્યું હતું. એના અમને પુરાવા મળેલા છે, દાર્શનિક પુરાવા મળ્યા છે, અને એ દાર્શનિક પુરાવા ઉપરાંત અમને જ્યારે એવું લાગ્યું કે આ જેની ગાય ગુમ થયેલી એ બાબતમાં એની હાજરીમાં અમે એફએસએલ પાસે તપાસ કરાવી હતી, એનું ચામડાનો એક્સપર્ટ પાસે તપાસ કરાવી, તો એ ગાયના ચામડા પરથી એશિયાટિક લાયનના વાળ મળેલા છે. એટલે ગાય ગુમ થવાની વાત આવે તો આઈ વિટનેસ પ્રમાણે ગાયનું મારણ થવું સિંહણ દ્વારા, અને એશિયાટિક લાયન્સની એના હેરની હાજરી એ બતાવે છે કે એ મારણ થવામાં આવ્યું હતું. એટલે એમ કે વિક્ટિમ ફેમિલી દ્વારા જે તે વખતે કોઈ ગાયનું જીવતી ગાયનું ચામડું મારવામાં આવે એ વાત સમર્થન મળતું નથી. સરપંચને જે આક્ષેપ છે એની બાબતમાં ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે. એટલે હજી એક તપાસ અમારી જે આ ચાર આરોપીઓ પોલીસ ઓફિશિયલ્સ અને બીજા જે આરોપીઓ પકડાય છે એની સાથે એની તપાસ ચાલુ છે.